બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ધામધોપ તાપ પડી રહ્યો છે. પશુ પંખીઓ તેમજ માનવીની પ્રાથમિક જરૂરિયાત પાણી હોય છે. તરવાવના અનેક વિસ્તારોમાં પાણીના કકરાટ સાથે બુમરાડ ઉઠવા પામી છે. તરવાવ તાલુકાના લોદરાણી ગામમાં 10 દિવસથી પીવાનું પાણી નથી આવતું. ત્યારે પાણી ન મળતા મહિલાઓ પરેશાન છે. એક બાજુ લગ્ન સરા સીઝન તેમજ બીજી બાજુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી વગર લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે રણના નજીક ગામ હોવાના કારણે પીવાના પાણીનો બીજો કોઈ સ્ત્રોત નથી. ત્યારે લોદરાણી ગામના સેવાભાવી યુવાનો સ્વખર્ચે રેગ્યુલર 2-3 ટેન્કર પશુઓ પક્ષીઓ માટે ગામના જુદા જુદા આવાડા ભરવામાં આવે છે. ત્યારે સરકાર નોંધ લઈ તાત્કાલિક પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને જાણ કરી વહેલામાં વહેલા પૂરતું પાણી પહોંચાડવામાં આવે તેવી માંગ કરી હતી. ના લોદરાણી ગામમાં છેલ્લા 10 દિવસથી પાણી બિલકુલ ઓછું આવે છે. પૂરતા પ્રમાણમાં પાણી આવતું ન હોવાના કારણે અમો મારા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 10 દિવસથી પ્રાઇવેટ ટેન્કર દ્વારા ગામના આવાડા ભરીએ છીએ. કારણ કે ગામમાં પશુધન વધારે હોવાથી પાણી બિલકુલ આવતું નથી. એના કારણે અમો 1 ટેન્કરના 1000 રૂપિયા આપી અને દરરોજના 2 ટેન્કરથી આવાડા ભરીએ છીએ. તો સરકારશ્રી આની નોંધ લઈ અને તાત્કાલિક પાણી પુરવઠા વિભાગને જાણ કરી અને ગામમાં પૂરતા પાણીની સગવડ કરી આપે. જય ભારત.